નર્મદાના વડા મથક રાજપીપળામાં 100થી વધુ નાની મોટી ઘણી ગણેશ મૂર્તિઓનું વિધિવત સ્થાપન થયું છે. ગણેશ મંડપમાં 5 ફૂટથી માંડીને 10 ફૂટ સુધી નાની મોટી મૂર્તિઓનું સ્થાપન થતા સાંજે ગણપતિ બાપાના દર્શન કરવા અને ડેકોરેશન જોવા લોકટોળા ઉમટી રહ્યા છે. રાજપીપળાના શર્મા કોમ્પ્લેક્સ પાસેના મિત ગ્રુપના ગણપતિની મૂર્તિનું ડેકોરેશન તથા નવા ફળિયાનું ચંદ્રયાન 3ની થીમવાળા ગણપતિ લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આયોજકોએ ભારતના ઇસરોના વૈજ્ઞાનિકોની સિદ્ધિને બિરદાવી ભારતનું અને ભારતીય વૈજ્ઞાનિકોના ગૌરવને આયોજકો ગણેશ મંડપમાં ખેંચી લાવ્યા છે. નવા ફળિયામાંથી યુવક મંડળના વૃક્ષોને હિંક આપવાનો અને પર્યાવરણનો સંદેશો આપતા સુંદર ડેકોરેશનવાળા માટીના ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જોવા મળી છે. જ્યારે નાગરિક બેંકના પર્વત ઉપર ઉભેલા આશીર્વાદ મુદ્રામાં નજરે પડતા ગણપતિ બિરાજમાન છે, તો કાઠિયાવાડના તિરુપતિ બાલાજી સ્વરૂપના ગણપતિ તેમજ એકતા યુવક મંડળના ભગવાન સત્યનારાયણ સ્વરૂપમાં સત્યનારાયણ ભગવાનની કથા પૂજાના ડેકોરેશનવાળા ગણપતિ પણ લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો વિસાવગા ફળિયાના ફેટાવાળા ગોવાળિયા સ્વરૂપના ગણપતિ તેમજ રાજપીપળા જૂની પોસ્ટ ઓફિસ પાસેના શંકર ભગવાનના ત્રિશુલ પર ઝૂલા ઝૂલતા શ્રીજીનું ડેકોરેશન પણ લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો ભાટવાડા હોળી ચકલાના ડાયમંડ મઢેલા ગણપતિની સાથે લોકોએ મૂકેલા બાધાના 650 જેટલી મૂર્તિઓ જોવા લોકટોળા ઉમટ્યા છે. રાજપીપળામાં રોજ પૂજા આરતી સાથે ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની અંદર નામ જે કર્યું છે એનું આયોજન કરીને અમે ગણેશ મૂર્તિ દ્વારા અમે લોકોને બતાવ્યું છે કે એક સિદ્ધિ પ્રસિદ્ધ કર્યું છે દ્વારા. એ આપણા દેશના વૈજ્ઞાનિકોએ બહુ મોટું ગૌરવનું કામ કર્યું છે. એના દ્વારા આપણે આપણા વૈજ્ઞાનિકોને યાદ કરીએ છીએ અને આવા જ વૈજ્ઞાનિકો ઓર સિદ્ધિ કરે એવું અમે નામ કરવા માંગીએ છીએ એના દ્વારા. ભારતીય ઇસરોના વૈજ્ઞાનિકો જે ગૌરવપ્રદ ઘટના બની છે એનું ગૌરવ આખો દેશ આજે ઉજવી રહ્યો છે અને એનો થીમ આજે ગણેશ મહોત્સવના ગણેશ મંડપોમાં આવી ગયો છે. તમે પાછળ જોઈ શકો છો કે રાજપીપળાની અંદર આજે નવા ફળિયા વિસ્તારના આયોજકોએ ચંદ્રયાન 3નું આબેહૂબ મોડેલ ગણેશ મૂર્તિ સાથે રજૂ કર્યું છે અને આ ગૌરવને ભક્તિ સાથે જોડી દીધું છે જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દીપક જગતાપ, રાજપીપળા, નર્મદા.